વડોદરાની સયાજી હોસ્પિટલમાંથી નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો। મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી વડોદરાની સયાજી હોસ્પિટલમાં ફરીથી માનવતાને લજવતો કિસ્સો સામે આવ્યો છે। આજે વહેલી સવારે સયાજી હોસ્પિટલમાં ઓપીડી 16 પાસેથી એક મૃત હાલતમાં નવજાત બાળક મળી આવતા ચકચાર મચી ગઈ છે। ઘટનાની જાણ થતા રાવપુરા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને સીસીટીવીની મદદથી તપાસ શરૂ કરી છે। રાવપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ આરબી ચૌહાણે જણાવ્યું હતું કે મૃત બાળકને કોણ મૂકી ગયું છે તેની તપાસ કરવા માટે અમે સીસીટીવી ચેક કરી રહ્યા છીએ। નવજાત બાળકને નીચે પ્લાસ્ટિકની બેગ મળી આવી છે જેમાં ગોધરા જનરલ હોસ્પિટલ એડ્રેસ લખેલું છે, જેથી એક ટીમ ગોધરા રવાના કરવામાં આવી છે। ઘટનાની મળતી માહિતી પ્રમાણે આજે સવારે એક તબીબ સયાજી હોસ્પિટલની ઓપીડી 16 પાસેથી પસાર થઈ રહ્યા હતા। આ સમયે તેઓએ લાવારીસ હાલતમાં બાળક જોયું હતું, જેથી તેઓ ચોંકી ગયા હતા, પરંતુ તપાસ કરતા આ બાળક મૃત હોવાનું બહાર આવ્યું હતું। તબીબે તુરંત જ આ અંગે સયાજી હોસ્પિટલના એમએલઓને જાણ કરી હતી। એમએલઓએ રાવપુરા પોલીસને જાણ કરી દીધી હતી। ઘટનાની જાણ થતાં તુરંત જ રાવપુરા પોલીસની ટીમ સયાજી હોસ્પિટલમાં પહોંચી ગઈ હતી અને બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને બાળકના મૃતદેહને કોણ મૂકી ગયું તે અંગે તપાસ શરૂ કરી છે। પોલીસે મૃત બાળકના માતા પિતાને શોધવા માટે સીસીટીવીની મદદ લીધી છે। રાવપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ આરબી ચૌહાણે જણાવ્યું હતું કે મૃત બાળકને કોણ મૂકી ગયું છે તેની તપાસ કરવા માટે અમે સીસીટીવી ચેક કરી રહ્યા છીએ। નવજાત બાળકની નીચે પ્લાસ્ટિકની બેગ મળી આવી છે જેમાં ગોધરા જનરલ હોસ્પિટલનું એડ્રેસ લખેલું છે, જેથી એક ટીમ ગોધરા રવાના કરવામાં આવી છે। વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં અગાઉ પણ ત્યજી દેવાયેલા બાળકો મળી ચૂક્યા છે। આ ઉપરાંત મૃત હાલતમાં પણ નવજાત બાળકો મળવાની ઘટના સામે આવી છે, ત્યારે આ વખતે આ બાળકને કોણ મૂકી ગયું છે તે તપાસનો વિષય બન્યો છે। બહારથી એક દિવસનું નવજાત બાળક મરેલા હાલતમાં મળી આવ્યું છે, તેને કોણ મૂકી ગયું છે, કેટલા વાગે મૂકી ગયું છે તે બાબતે એસએસસી હોસ્પિટલમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવી રહ્યા છે અને નવજાત બાળકની નીચે એક જે પ્લાસ્ટિકની બેગ હોય છે તેમાં ગોધરા જનરલ હોસ્પિટલનું એડ્રેસ નીકળેલું છે, તે એક ટીમ તૈયાર કરી ગોધરા જનરલ હોસ્પિટલ તપાસ માટે રવાના કરવામાં આવેલ છે। કેટલા વાગ્યાની ઘટના છે સીસીટીવી કેમેરા એ બાબતે ચેક કરવામાં આવે છે, એના આધારે જાણ થશે કોણ મૂકી ગયું છે અને કેટલા વાગે બાળકને મૂકી ગયું છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।